नमस्कार मित्रों, एजु गढ़वी यूट्यूब चैनल में तमारु हार्दिक स्वागत है। हूँ छूँ हितेश गढ़वी। आज आ वीडियो नी अंदर आपणे वात करवाना छे धोरण 11 साइंस नू प्रकरण नंबर 4 गतिना नियमों। मित्रों, तमने अमारी चैनल उपर आरके सर द्वारा चैप्टर नंबर 5 अत्यारे चाली रह्यु छे, जेना बे एपिसोड आवी गया छे, मतलब के बे लेक्चर एना अत्यारे अपलोड थई गया छे। बहु ज सारी रीतना डिटेल नी अंदर तमने कॉन्सेप्ट सर समझावे छे, अने हूँ पण पांचमू चैप्टर लईने आवी गयो छुं हवे तमने समझावा माटे, केम के आगळ तमारी प्रथम परीक्षा आवशे। અને ગુજરાતના વિદ્યાર્થીઓ અત્યારથી જે નીટ લેવલની પ્રિપરેશન કરે એના તમામ કોન્સેપ્ટ ક્લિયર થાય એ માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ કે એક ચેપ્ટરની અંદર આવતા જે ચેપ્ટરના મુદ્દા છે ઉપરાંત થોડા કેવા મુદ્દા જેનો અમે સમાવેશ કરીને તમને બહુ જ સારી એવી ઇન્ફોર્મેશન આપી શકીએ। સો સ્ટાર્ટ કરીશું આજનું આ લેક્ચર। નામ છે ગતિના નિયમો પ્રકરણ નંબર 4। ફર્સ્ટ ઓફ ઓલ આ પ્રકરણ સમજતા પહેલાં મિત્રો આપણને બીજી એક વસ્તુ જે આ ચેપ્ટર રિલેટેડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ફિઝિક્સ એના વગર લગભગ તમે કહી શકો કે ના જ ચાલી શકે, તો એવી એક ભૌતિક રાશિ જેનાથી તમે બધા જાણીતા છો એ છે બળ। બળ શું છે એની આપણે જાણકારી લઈએ તો આ તમે નોટ કરી શકો એટલા માટે અમે પહેલેથી તમને આપ્યું છે કે બળ એ એક બાહ્ય ઘટક છે જે પદાર્થ પર લાગ્યા બાદ તે પદાર્થનો આકાર, કદ, અવસ્થાને બદલી શકે છે। કોઈ પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ એટલે કે જે ચોખ્ખું બાહ્ય બળ હોય છે તે પદાર્થનો જે વેગ હોય છે અને પ્રવેગને બદલી નાખે છે। મિત્રો, બળ એક એવો બાહ્ય ઘટક છે જે પદાર્થ પર લાગે છે ત્યારબાદ પદાર્થના આકારની અંદર ફેરફાર થઈ શકે છે, પદાર્થના સ્થાનમાં ફેરફાર થઈ શકે છે, બરાબર, પદાર્થના કદની અંદર ફેરફાર થઈ શકે છે। મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે બળ ક્યાં અને કેવી રીતના લાગે છે એના ઉપર આધારિત છે, અને એ બળ લાગે છે એના લીધે જે બળની અસર હવે જે પદાર્થ ઉપર વર્તાય છે એ અસર, બરાબર, એ તમે બળનો ખ્યાલ આપે છે। ઓકે, બળ વિશે આટલો ખ્યાલ લઈ લીધો। બળને એફ વડે દર્શાવવામાં આવે છે, બળ જે છે એને એફ વડે દર્શાવવામાં આવે છે અને તેનો એકમ ન્યૂટન છે, એવું યાદ રાખજો। અને બળનો એકમ ન્યૂટન કેમ છે એ આપણે હમણાં આ ચેપ્ટરની અંદર ભણીશું, બરાબર। મિત્રો, બળ પછી આ પ્રકરણની અંદર આગળ શીખવાનું હોય છે કે એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતાઓ। તો એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા શું છે એ પ્રમાણે એના એ ટોપિક એટલો બધો યોગ્ય નથી, મતલબ ઇમ્પોર્ટન્ટ નથી આ આપણા સેશનની અંદર, આપણે એના આગળના એક ટોપિકની વાત કરીશું, જડત્વ એટલે શું છે। તો જડત્વની વાત કરીએ તો પદાર્થનો એવો ગુણધર્મ કે જે પદાર્થમાં થતા ફેરફારોનો વિરોધ કરે છે। ઓકે, જડત્વ એને ઇંગ્લિશમાં ઇનર્શિયા કહેવાય। ઇનર્શિયા શું છે? તો પદાર્થનો એક એવો ગુણધર્મ છે જે પદાર્થની અંદર ફેરફાર થાય છે એનો વિરોધ કરે, એક એવો ગુણધર્મ કે જે પદાર્થની અંદર થતા ફેરફારોનો શું કરશે, વિરોધ કરશે। ઓકે, તો આ જે ઇનર્શિયા છે, ઇનર્શિયાના ત્રણ ટાઈપ તમે અત્યારે હું તમને સમજાવીશ, એક છે ઇનર્શિયા ઓફ રેસ્ટ, પછી છે ઇનર્શિયા ઓફ મોશન અને ત્રીજું છે ઇનર્શિયા ઓફ ડાયરેક્શન। હવે ઇનર્શિયા ઓફ રેસ્ટ શું છે? ઓકે, ઇનર્શિયા ઓફ રેસ્ટ શું છે? તો ધારો કે એક છોકરો છે નાનો એવો અને એ કોઈ ગધેડા ઉપર બેઠો છે। હવે આ જે છોકરો છે એ રેસ્ટ પોઝિશનની અંદર છે, મતલબ કે એ સ્થિર બેઠો છે, અને ગધેડું શું કરે છે? મને જવું છે અહીંયાથી ત્યાં સુધી, તો ગધેડું પોતાની જે ગતિ છે એ ચાલુ કરે છે, અને જે છોકરાની બોડી છે એ બોડી શું કરવા માગે છે? સ્થિર સ્થિતિમાં રહેવા માગે છે, અને જેવું ગધેડું જે છે એ આગળ વધશે એમ છોકરાની બોડી પર પાછળ તરફ બળ લાગશે। જુઓ, આમ એના બોડી પર પાછળ તરફ બળ લાગશે, એનો મતલબ એ થયો કે ગધેડાની જે બોડી છે એ ગતિનો શું કરી રહી છે? વિરોધ કરી રહી છે। શું કરી રહી છે? વિરોધ। એટલે એ જ બતાવીએ છીએ કે જે ફેરફાર થઈ રહ્યો છે એનો વિરોધ કરવો એને શું કહેવાય? જડત્વ કહેવાય। બીજો પોઈન્ટ છે ઇનર્શિયા ઓફ મોશન। તો ઇનર્શિયા ઓફ મોશનને કેવી રીતના બતાવીએ કે મિત્રો તમે કારમાં બેઠા છો અને કારની અંદર અચાનક બ્રેક વાગે છે તો તમે આગળની તરફ ધકેલાવ છો, કેમ કે જ્યારે બ્રેક વાગશે ત્યારે ફોર્સ ક્યાં લાગશે? આમ, તો તમે આગળની તરફ ધકેલાવ છો, એ પણ શું થયું? એક જડત્વ થયું, અને એ જે તમારી બોડી ધકેલાય છે એ શું કરે છે? ફેરફારનો વિરોધ કરે છે। ત્યારબાદ થર્ડ છે ઇનર્શિયા ઓફ ડાયરેક્શન। ધારો કે આપણી એક સ્કૂલ છે, સ્કૂલની અંદર એક સર્કલ છે અને હું અહીંયાથી આમ ગતિ કરું છું તો મને અહીંયા આવીને પહેલાં તો સ્ટોપ થવું પડે, નહીં તો આ બાજુ દિવાલ હોય ને અહીંયા આવીને મને સ્ટોપ થઈને ફરી પાછું આમ ગતિ કરવી પડે, ફરી અહીંયા દિવાલ હોય તો મને ફરી આમ ગતિ કરવા માટે અહીંયા એક વખત સ્ટોપ થવું પડે। એટલે દરેક વખતે આપણે શું કરીએ છીએ? આપણે દરેક વખતે આપણી દિશા બદલીએ છીએ, અને જે ફેરફાર થાય છે એનો વિરોધ કરવા માટે આપણી સામે એક બળ લાગે છે એને જ શું કહેવાય? જડત્વ, બરાબર। મિત્રો, જડત્વ જે છે એને સમજવા માટે હજી આપણે એક નિયમને સમજીશું જે છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, અને આ પ્રથમ નિયમ શું છે એ જોઈએ।
ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ આપણે ધ્યાનથી સાંભળીએ કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ ગતિમય હોય તો પોતાની ગતિ અચળ જાળવી રાખે છે અને સ્થિર હોય તો તે સ્થિર જ રહે છે. એનો મતલબ એ થયો કે અહીંયા એક પેન પડી છે, આ રીતના અહીંયા નીચે પડી છે. હવે પેનને હું જ્યાં સુધી લઈને ઊંચી કરીને આમ લખવા નહીં લાગું ત્યાં સુધી પેન કેવી રહેવાની છે? સ્થિર રહેવાની છે. ઓકે, એટલે એ પેન ઉપર ચોખ્ખું બાહ્ય બળ નહીં લગાડું ત્યાં સુધી એ પેન પોતાની જે સ્થિર અવસ્થા છે તેને શું કરશે? જાળવી રાખશે. એક એનું મસ્ત એક્ઝામ્પલ અમે સેટ કર્યું છે, બહુ જ આપણી ચોપડીમાં નથી, બરાબર. અન ઓબ્જેક્ટ એટ રેસ્ટ વિલ રિમેઇન એટ રેસ્ટ અનલેસ અ નેટ ફોર્સ એક્ટ્સ ઓન ઇટ. એક પદાર્થ છે જે સ્થિર રહેશે. ક્યાં સુધી સ્થિર રહેશે? જ્યાં સુધી કોઈ ચોખ્ખું બાહ્ય બળ તેની ઉપર ન લાગે. તમે તમારી ચોપડીની અંદર નોટ ડાઉન કરી લેજો, એક પદાર્થ, કોઈ પણ પદાર્થ ત્યાં સુધી સ્થિર રહેશે જ્યાં સુધી તેના ઉપર ચોખ્ખું બાહ્ય બળ ન લાગે. મિત્રો, બીજો એક આનું એક્ઝામ્પલ છે અને એના પહેલાં આ વાંચી લઈએ કે અન ઓબ્જેક્ટ ઇન મોશન વિલ રિમેઇન ઇન મોશન અનલેસ અ નેટ ફોર્સ એક્ટ્સ ઓન ઇટ. જુઓ, પહેલા ઉદાહરણમાં આ જે દડો છે તે સ્થિર છે જ્યાં સુધી એના ઉપર હું ફોર્સ નહીં લગાડું. બીજા ઉદાહરણની અંદર એક દડો છે જેની ઉપર આ તમને દેખાય છે. શું દેખાય છે? કે ભાઈ એક દડા ઉપર પાછળથી ફોર્સ લાગી રહ્યું છે. એફ કઈ દિશામાં? તો કે આ દિશામાં એની ઉપર બળ લાગી રહ્યું છે અને આ બળ લાગશે એના લીધે દડાની શું થશે? મૂવમેન્ટ થશે. ઓકે, અને આ દડો જે છે એ હવે શું કરશે? અન ઓબ્જેક્ટ ઇન મોશન વિલ રિમેઇન ઇન મોશન અનલેસ નેટ ફોર્સ એક્ટ્સ ઓન ઇટ. હવે આ દડો જો પહેલેથી જ ગતિ કરતો, એ ફોર્સ લાગ્યું છે, પછી દડો શું કરે છે? અહીંયાથી અહીંયા સુધી કન્ટિન્યુઅસ ગતિ કરે છે. હવે એ ગતિ ક્યાં સુધી કરશે? તો ત્યાં સુધી એ પદાર્થ ગતિ કરશે જ્યાં સુધી એની ગતિને રોકવા માટે કોઈ બીજું બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી એ પદાર્થ શું કરશે? ગતિ કરશે, બરાબર. અને બીજી વાત કરીએ નવી સ્લાઇડની, તો વેગમાન જે છે, વેગમાન એક એવી ભૌતિક રાશિ, બીજી અત્યારે હું વ્યાખ્યાયિત કરું છું આની અંદર બહુ સારી રીતના. મિત્રો, વેગમાન શું છે? એકદમ ડિટેલની અંદર આપણે અત્યારે વેગમાનને સમજીએ, જે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ ના આપેલી હોય એવા સારા લેવલ પર આપણે અત્યારે વેગમાનને સમજવા જઈ રહ્યા છીએ, ઠીક છે. તો જુઓ, વેગમાનને દળ અને વેગના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. આ નોટ્સ એક્ઝામમાં લખજો, આ જે નોટ છે એ એક્ઝામમાં લખજો. હું પણ એક ગવર્મેન્ટ સ્કૂલની અંદર ફિઝિક્સ ભણાવું છું એટલા માટે કહું છું કે હું પણ એકમ કસોટીના પેપર ચેક કરું છું, હું પેપર બનાવું છું. મને ખબર છે છોકરો આવી રીતના લખે તો એને પૂરેપૂરા માર્ક્સ આપવાના, બરાબર. તો લખજો, વેગમાન શું છે? તો વેગમાનને દળ અને વેગના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. પી બરાબર એમ ઇન્ટુ વી, બરાબર. પી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ વી. તો પી શું છે? તો પી મારા ભાઈ જે છે ને એ વેગમાન છે. વેગમાનને પી વડે દર્શાવાય, ઇંગ્લિશમાં એને મોમેન્ટમ કહેવાય, બરાબર. વેગમાનનો એસઆઈ એકમ શું થાય? તો આ છે કિલોગ્રામ અને આ શું છે? વેગ, બરાબર. તો વેગનો એકમ શું થાય? કે મીટર પ્રતિ સેકન્ડ. વેગનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ અને આ છે કિલોગ્રામ. એના ઉપરથી એનું પારિમાણિક સૂત્ર પણ શું આવે? એમ વન એલ વન ટી માઇનસ વન. એકદમ સિમ્પલ છે ને વેગમાનનો એકમ અને એનું પારિમાણિક સૂત્ર. જો કિલોગ્રામ હોય તો એમ વન મૂકવાના, મીટર હોય તો લંબાઈ ઉપર એક મૂકવાનો, અને સેકન્ડ હોય તો ટી રેસ ટુ માઇનસ વન મૂકી દેવાના. કેમ કે સેકન્ડ ક્યાં છે? નીચે છે. સિમ્પલ. તો આ જે વેગમાન છે એ આપણી પાઠ્ય પુસ્તકની અંદર બહુ સારી રીતના નથી સમજાયું. આપણે એને આજે સમજીએ કે ભાઈ વેગમાનને સમજવું કઈ રીતના. જુઓ, મારી પાસે એક દડો છે જેનો વેગ છે 10 મીટર પર સેકન્ડ, અને એ જે 10 મીટર પર સેકન્ડ વાળા દડાને હું બીજા કોઈ દડા ઉપર શું કરું છું? નાખી દઉં છું, બરાબર. આમ ધક્કો મારું જે કરું એ બસ સબસ્ક્રાઇબ થઈ જવું જોઈએ એવી રીતના હું દડાને શું કરું છું? નાખી દઉં છું. અને આ દડો બીજા દડાની સાથે અથડાય છે. હવે આ દડા સાથે જ્યારે અથડાય છે ત્યારે બીજો દડો તો સ્થિર હતો, મસ્ત શાંતિથી બેઠો હતો, ચા પીતો હતો, બરાબર. અને આ દડા સાથે અથડાયા બાદ આ દડાનો જે વેગ છે એ વેગ આ દડા ઉપર આવી જાય છે. એટલે કે આ દડાને હું 10 મીટર પર સેકન્ડની ઝડપે ફેંકું છું તો પછી આ દડો પોતે સ્થિર તો રહેવાનો નથી. જેટલો વેગ આ દડાને આપશે એટલા જ વેગથી હવે આ દડો આગળ ગતિ કરશે. અને પછી તમે મને કહો કે હવે આ દડાનું શું થશે? તો એ દડો સ્થિર રહી જશે, બરાબર. અને જે બીજો દડો હતો જેની સાથે પહેલો દડો અથડાયો હતો એ દડો 10 મીટર પર સેકન્ડના વેગથી આગળ ગતિ કરશે. એટલે આપણે એકંદરે શું કર્યું? તો વેગમાનનું એક જગ્યાએથી બીજી જગ્યાએ રૂપાંતરણ કર્યું, અથવા તો વેગમાનનું શું કર્યું? આપણે ટ્રાન્સફોર્મ કર્યું. વેગમાનને શું કર્યું? ટ્રાન્સફોર્મ કર્યું. એટલે વેગમાનનું સંરક્ષણ થાય છે એમ કહી શકાય. કે વેગમાન એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે ટ્રાન્સફર કરી શકો. લાઈક હું છું, હું તમને ધક્કો મારું, તમે બીજાને ધક્કો મારો, એલો એને આગળવાળાને ધક્કો મારે, તો એ ધક્કા મારી શકાય, બરાબર. વેગમાનની અંદર તો એ વેગમાન શું થઈ રહ્યું છે? ટ્રાન્સફોર્મ થઈ રહ્યું છે ફ્રોમ વન પોઈન્ટ ટુ અનધર પોઈન્ટ. સિમ્પલ. આ હતું તમારું સિમ્પલ વેગમાન.
આના પછીની સ્લાઇડની અંદર આપણે જોઈશું કે આગળ શું છે ચેપ્ટરની અંદર ઇમ્પોર્ટન્ટ. હા ઓકે, આ મેં સ્લાઇડ ખાલી રાખી હતી એટલા માટે કે મિત્રો મને તમને ગતિ સમજાવી છે. ગતિ જે છે ને આપણે બે રીતના, અથવા તો આ હું હમણાં તમને સમજાવું છું. ગતિને આપણે જુઓ વેગ અને પ્રવેગના સ્વરૂપે સમજીએ. વેગ અને પ્રવેગ, વેગની અંદર પદાર્થ ગતિ કરતો હોય તો તમે કહી શકો કે અચળ વેગથી પદાર્થ ગતિ કરે. અચળ વેગથી પદાર્થ શું કરે? ગતિ કરે. અને જો અચળ વેગથી ગતિ ન કરે, એટલે કે જો વેગમાં ફેરફાર થાય તો શું ઉદ્ભવે? પ્રવેગ ઉદ્ભવે. અને પ્રવેગી ગતિ જે છે આ બે પ્રકારની હોય, એક તો પ્રવેગી ગતિ હોય અને બીજી પ્રતિપ્રવેગી. ધ્યાનથી સાંભળજો, ગતિ બે પ્રકારે હું વર્ણવી શકું છું, એક તો વેગથી અને એક પ્રવેગથી. જો પદાર્થ વેગથી ગતિ કરતો હોય તો પહેલો પોઈન્ટ એ છે કે ભાઈ પદાર્થ જે છે એ કાં તો અચળ વેગથી ગતિ કરે છે. શું કરે છે? અચળ વેગથી ગતિ. અચળ વેગથી ગતિ કરતો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, અમને એની સાથે કોઈ લેવા દેવા નથી. પણ જો પદાર્થના વેગમાં ફેરફાર થાય છે, વાત સાંભળજો, જો પદાર્થના શું થાય છે, વેગમાં ફેરફાર થાય છે, તો આ ફેરફાર, આ જે ફેરફાર છે, આ ફેરફાર કેવો છે એના ઉપરથી એના બે પ્રકાર પડે, એક પ્રવેગી અને બીજું પ્રતિપ્રવેગી. જો આ ફેરફાર શું કરે પ્રવેગી ગતિની અંદર, જો આ ફેરફાર શું કરે વેગમાં વધારો કરે તો એને શું કહેવાય? પ્રવેગી ગતિ. અને જો આ ફેરફાર વેગમાં શું કરે? ઘટાડો કરે તો કઈ ગતિ કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. બરાબર, પ્રતિપ્રવેગી અને પ્રવેગી. આનું સર એક ઉદાહરણ આપી દો તો મને જરાક સારું ફીલ થાય. ઓકે ડન, ચાલ. પ્રતિપ્રવેગી એટલે શું કે એક કાર છે મારી પાસે અત્યારે, મને કાર દોડતા નથી આવડતું, સ્કૂલમાં પણ છોકરાઓ કહેતા હતા. અને આ કાર આવી રીતના શું થઈ રહી છે, અત્યારે બેઠી છે મસ્ત શાંતિથી. સ્થિર કાર છે. કેવી છે? સ્થિર કાર છે. આ સ્થિર કાર અચાનક ચાલુ થાય છે અથવા તો કોઈ બાહ્ય બળ લાગે છે, ડઝન્ટ મેટર. અને કારના વેગમાં શું થાય છે? કારના વેગમાં શું થાય છે? વધારો થાય છે. એટલે આ જે વેગમાં થયો ફેરફાર, એ ફેરફાર કેવો? તો કે વધારો થાય તેવો ફેરફાર. અને જો વધારો થાય તેવો ફેરફાર હોય તો કાર કઈ ગતિ કરે બેટા? પ્રવેગી ગતિ કરે. કઈ ગતિ કરે? પ્રવેગી ગતિ કરે. અને કોઈ કાર છે જે જઈ રહી છે, હવે કારનો આકાર બદલી નાખ્યો સર તમે, ઓકે, કાર જઈ રહી છે, કારનો પ્રારંભિક વેગ V0 બરાબર 20 મીટર પર સેકન્ડ છે. શાંતિથી એવું કઈ થયું હોય 20 મીટર પર સેકન્ડ, પણ માની લો 20 મીટર પર સેકન્ડ છે. અને આ કોઈ A પોઈન્ટ ઉપર હું કારને શું લગાવું છું? બ્રેક લગાવું છું. અને કાર બી પોઈન્ટ ઉપર આવીને ઊભી રહી જાય છે, એટલે તમને એ પણ ખબર છે કે અહીંથી અહીં સુધીનું જે અંતર છે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. ઓકે, એ થી બી સુધી કાર જઈને ઊભી રહી જાય છે. ઓકે, સિમ્પલ, એ થી બી દરમિયાન કાર ઊભી રહી જાય છે. તો અહીંયા હું કાર ચાલુમાં 20 મીટર પર સેકન્ડ હતી, અહીંયા ઊભી રહી જાય તો વી બરાબર એનો અંતિમ વેગ, V0 પ્રારંભિક, અંતિમ વેગ બરાબર શું થઈ જાય? 0. તો વેગમાં હતો, વેગ હતો અને પછી શું થયો? વેગ 0 થઈ ગયો. તો વેગમાં શું થયો? ઘટાડો થયો. અને આ જે ઘટાડો છે એ કઈ ગતિ બતાવે? તો કે પ્રતિપ્રવેગી ગતિ બતાવે. કઈ ગતિ બતાવે? પ્રતિપ્રવેગી. આના ઉપરથી સ્ટોપિંગ ડિસ્ટન્સ શું મળે? ડીએસ બરાબર માઇનસ V0 સ્ક્વેરના છેદમાં શું મળે? પ્રવેગ એ મળે. કેમ કે આની અંદર આના બરાબર 0 થઈ જાય એટલા માટે. યાદ આવી ગયું? કમ્પ્લીટ યાદ આવી ગયું? તો આ એક કોન્સેપ્ટ સમજવાનો હતો આની અંદર. ચલો હવે જેઈ નીટ રિલેટેડ એક એક્ઝામ્પલ છે, આપણે સોલ્વ કરીશું, મજા આવશે. હમણાં જ મોમેન્ટમને સમજ્યા. મોમેન્ટમની અંદર એક વસ્તુ રહી ગઈ છે કહેવાની, એ હું તમને સમજાવી દઉં. સ્લાઇડની અંદર ક્યાં છે મોમેન્ટમ? ઓકે, જો મિત્રો, મોમેન્ટમને છે ને આપણી ચોપડીની અંદર ફોર્મ્યુલા નહીં આપ્યા, પણ મોમેન્ટમનો જે ફેરફાર છે એને શું કહેવાય? પી ઇનિશિયલ માઇનસ પી, સોરી, પી ફાઇનલ માઇનસ પી ઇનિશિયલ. એટલે કે વેગમાનમાં થતો ફેરફાર, અહીંયા લખો વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં ફેરફાર કઈ રીતે થાય? આ પદાર્થ જે છે બરાબર, તો આ પદાર્થનું વેગમાન પહેલાં કેટલું હતું? પ્રારંભની અંદર કેટલું હતું? તો કે પ્રારંભમાં એ સ્થિર હતો. બરાબર, ઇનિશિયલ વેગમાન આનું કેવું હતું? પ્રારંભમાં સ્થિર હતું. પછી અંતિમ વેગમાન કેવું થયું? તો આ પદાર્થના વેગમાં વધારો થયો અને શું થયું?
પદાર્થના વેગમાં વધારો થયો, સિમ્પલ 10 મીટર પર સેકન્ડનો એનો વેગ આવ્યો. ચલો પી આ કઈ રીતના આ બંને ઉપરથી જે કેલ્ક્યુલેશન સમજાવી દઉં, પીએફ માઇનસ પીએ વેગમાનમાં થતો ફેરફાર બરાબર શું થાય, અંતિમ વેગમાન માઇનસ આ જ પદાર્થની વાત કરીએ તો શું થાય, દડા બે ની વાત કરું તો શું થાય, દડા બે નું વેગમાન ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગમાન કેટલું હતું એમવી અને અંતિમ વેગમાન શું થાય, પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન, અંતિમ વેગમાન શું છે, એક સેકન્ડ, એમ વી ટુ, અને આ જે છે એમ વી ટુ હોય તો ઓલું શું થઈ જાય, એમ વી વન થઈ જાય, બરાબર છે. આને હું એમ વી વન કહી દઉં. તો ચલો દડાનું દળ સપોઝ કે કેટલું હોય છે, આપણે માની લઈએ કે દડો જે છે એ અત્યારે આપણે શેમાં લઈ રહ્યા છીએ, ધારો કે 50 ગ્રામનો દડો હોય અને આ વેગ વી ટુ બરાબર શું છે, અંતિમ વેગ 10 મીટર પર સેકન્ડ માઇનસ આ દડાનું દળ તો સેમ જ રહેવાનું છે, ઇન્ટુ વી વન બરાબર શું છે, 0. અને આ સિમ્પલ કેલ્ક્યુલેશન કરો તો તમને વેગમાનમાં થતો ફેરફાર મળી જાય. આવડી ગયું, સિમ્પલ છે ને, એકદમ ઇઝી. ચલો નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, હવે એક મસ્ત જેઈ નીટ રિલેટેડ એક એક્ઝામ્પલ છે, એને આપણે સોલ્વ કરીએ. એમસીક્યુ છે, બહુ સારો સુંદર. એક દડો જેનું દળ 200 ગ્રામ છે, 200 ગ્રામને પહેલાં તો આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરી દઈએ, તો એ કેટલું થઈ જશે, 0.2 કિલોગ્રામ. અને તેને દિવાલ સામે થ્રો કરવામાં આવે છે તો તેનો પ્રારંભિક વેગ દરેક વખતે 10 મીટર પર સેકન્ડ રહે છે. પ્રારંભિક વેગ દરેક વખતે, પ્રારંભિક વેગ કેવી રીતના સર, એ હું સમજાવું છું. અને અથડાયા બાદ તેના વેગમાનમાં થતા ફેરફારો શોધો. પહેલો તો એક મારી પાસે દડો છે અને આ જે દડો છે એને હું આ દિવાલ સાથે થ્રો કરું છું. ઓકે, સિમ્પલ, આ દડાને હું દિવાલ સાથે શું કરી રહ્યો છું, આ જે છે એ મિત્રો દિવાલ છે અને હું દડાને થ્રો કરીશ, બરાબર. થ્રો થયા બાદ બે ચાન્સ આવે, એક તો દડો સીધે સીધો પાછો આવે, બીજો ચાન્સ એવો આવે કે જો આ દડો દિવાલ સાથે અથડાય અને કોઈ ખૂણો બનાવીને પાછો આવે, તો ધારો કે આ રીતના એક 45 અને બીજો 45, જો નીચે તરફ પાછો આવે તો આ રીતના નીચે 45 બનાવશે અને ઉપર તરફ જાય તો ઉપર 45 બનાવશે, એકદમ ક્લિયર છે ને. ઓકે ચલો, તો આ દડો છે એનું દળ 200 ગ્રામ એટલે કે 0.2 કિલોગ્રામ છે અને તેને દિવાલ સામે થ્રુ કરવામાં આવે છે. ઓકે, થ્રુ કરી દીધો છે મેં અને એવો ને એવો પાછો પાછો રિટર્ન આવી ગયો છે અને તેનો પ્રારંભિક વેગ કેટલો છે, દરેક વખતે 10 મીટર પર સેકન્ડ. કેમ આવું કીધું, ધારો કે દડાને હું 10 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકું છું તો અહીંયા આવ્યા બાદ દડો શું થશે, એક સેકન્ડ માટે તો સ્થિર થશે કે નહીં થાય, બરાબર. અને જો આ દડો અહીંયાથી સ્થિર થતો હોય તો અહીંયાથી પાછો પાછો આવશે, ત્યારે અહીંયાથી પાછો આવે ત્યારે અહીંયા એનો નવો પ્રારંભિક વેગ બને વી, અને એ જે નવો પ્રારંભિક વેગ બને છે બરાબર એ આ દિશામાં પાછો જાય છે, એની આ પોઝિટિવ ડાયરેક્શન ને એની નેગેટિવ ડાયરેક્શન. પોઝિટિવ ડાયરેક્શન હોય તો પ્લસ સિમ્બોલ યુઝ કરો, નેગેટિવ ડાયરેક્શન હોય અને દડો પાછો જતો હોય તો તમે માઇનસ સિમ્બોલ યુઝ કરો, એકદમ ક્લિયર છે ને. હું દડાને યુ બરાબર 10 મીટર પર સેકન્ડની ઝડપે ફેંકું છું, દડા પાસે વેગ છે. ઓકે, તો આ એનો પ્રારંભિક વેગ થયો પહેલો અને દડો અહીંયા સ્થિર થઈને પાછો આવશે, એટલે પહેલો અંતિમ વેગ અહીંયા 0, પછી જ્યારે સ્થિર થઈને પાછો આવે ત્યારે એનો પાછો બીજો કેસ ચાલુ થાય કે પાછો પણ આવે છે, એટલે એનો નવો પ્રારંભિક વેગ અહીંયાથી મળશે, વી મળશે. ક્લિયર છે ને આઈડિયા? ઓકે, અને આની અંદર તમને વેગમાનનો ફેરફાર પૂછ્યો છે. મને કહો વેગમાન જે છે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ મને શું લખવું, તો કે સર અંતિમ વેગમાન પી ફાઇનલ માઇનસ પી ઇનિશિયલ કરી નાખો ને, તો પી ફાઇનલ બરાબર મને શું મળે, આર યુ એમ ઇન્ટુ શું મળે, વી, વી શું છે, અચ્છા એમ વી માઇનસ એમ યુ, અને એમ વી શું છે પાછું, એમ એટલે 0.2 અને વી શું છે તો કે 10, અને આ પાછો આવે છે એટલે સાઇન નેગેટિવ આવશે, માઇનસ 10 કરી દઉં અહીંયા, તમને દેખાઈ ગયું ને. એક મિનિટ, ચલો ફરીથી કરું, માઇનસ 0.2 ઇન્ટુ આ શું છે 10 માઇનસ 10, અને આ એ કેટલા છે તો કે એ બરાબર શું છે, એ બરાબર, અરે યુ છે, યુ બરાબર પણ કેટલા છે 10 ને, એમ બરાબર 0.2 છે. હું આ બાજુ ફરીથી 0.2 લખવાનું રહી જાય છે, 0.2 ઇન્ટુ આ 10, આનો આન્સર કેટલો આવે, 0.2 ઇન્ટુ 2 કેટલા થઈ જાય, 0.2 ઇન્ટુ 10 કેટલા થઈ જાય, માઇનસ 0.2 ઇન્ટુ 10 કેટલા થઈ જાય, બરાબર. આનો આન્સર શું આવશે મને કહો તો, જુઓ 10 ને 2 વડે ગુણીએ તો તમને શું મળે, માઇનસ 2 માઇનસ
આ પણ માઇનસ બે થઈ જશે તો આનો આન્સર આવશે ચાર. અને મોમેન્ટમનો એકમ શું આવે? મોમેન્ટમનો એકમ શું આવશે આની ઉપરથી? પી ઇઝ ઇક્વલ ટુ એમ વી, એટલે કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. આ આપણને વેગમાનનો ફેરફાર જ્યારે એ ઝીરો ડિગ્રીના એંગલે પાછો આવે તો તમને આટલો મળે. માઇનસ ઇન્ટુ માઇનસ, માઇનસમાંથી માઇનસ બે જાય છે એટલે માઇનસ ફોર આવશે, બરાબર. ચલો, અને હવે આ જે દડો છે એ કોઈ 45 એંગલે પાછો આવે તો શું થાય? તો તમને એના બે ઘટકો મળે. જો 45 એંગલે આમ ઉપર જતો હોય તો ઉપર તરફ તમને એનો સમક્ષિતિજ ઘટક મળે યુ કોસ 45, અને નીચે ઉપર એની નીચે તરફ નેગેટિવ વાય ડાયરેક્શનની અંદર બીજો ઘટક મળે વાય ઇઝ ઇક્વલ ટુ યુ સાઇન 45. અને જો આ ડાયરેક્શનની અંદર આવતો હોય તો તમને એનો સમક્ષિતિજ ઘટક એક્સ જે છે એ હવે નેગેટિવ ડાયરેક્શનની અંદર છે. જુઓ, એક્સ આ બાજુ પોઝિટિવ હોય, આ બાજુ નેગેટિવ ડાયરેક્શનની અંદર શું મળે? વી કોસ 45, અને નીચે y ઇઝ ઇક્વલ ટુ વી સાઇન 45, એવા બે ઘટકો મળે. સિમ્પલ. તો આના ઉપરથી આનું વેગમાન કઈ રીતના ફાઇન્ડ કરીશું? ડેલ્ટા p બરાબર શું થશે? પહેલાં આની વાત કરીએ, જે યુની વાત કરી લઈએ, એક્સ ઘટકોની વાત કરી લઈએ. ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ શું મળશે? એક્સ ઘટકો માટે યુ કોસ 45 માંથી શું બાદ કરીશું? માઇનસ આ જે છે એ નીચેની તરફ છે. જો આ જે છે એ નીચે આ ડાયરેક્શનની અંદર છે અને આ ડાયરેક્શનની અંદર માઇનસ લેવાનું, એટલે માઇનસ શું થશે? વી કોસ 45. ચલો, યુ બરાબર કેટલા છે? દરેક વખતે વેગ સરખો 10 ઇન્ટુ કોસ 45 કેટલા આવે? 10 ઇન્ટુ 1/2 માઇનસ આ પણ કેટલા છે? વી જે છે એ કેટલા છે? એ પણ દરેક વખતે 10 જ રહેવાના છે. અને યુ કોસ 45 આ પ્રારંભિક છે અને વી કોસ 45 શું છે? અંતિમ છે. તો આ જે છે અંતિમ માઇનસ પ્રારંભિક એવું આપણને કરવું પડશે. એક સેકન્ડ, હા, અંતિમ માઇનસ પ્રારંભિક કરવું પડશે. તો શું થશે? વી કોસ 45 માઇનસ આ જે છે યુ કોસ 45, અને આ સાઇન આની માઇનસ આવે એટલા માટે અહીંયા માઇનસ મૂકવાની, અને એના બરાબર શું થશે? શું થઈ જશે? માઇનસ 10, અને આ કોસ 45 શું આવે? 1/2 માઇનસ આ શું થઈ ગયું? 10, અને આ કોસ 45 શું આવે? 1/2. અને આ આન્સર શું આવે? આ 5 વડે ડિવાઈડ કરી દો તમે તો આનો આન્સર -2 આવશે, અને -2 આવશે, એટલે આનો ઓવરઓલ આન્સર શું આવશે? -2. એકમ શું છે? કેજી મીટર પ્રતિ સેકન્ડ. ખબર પડી ગઈ? આન્સર -2 કઈ રીતના આવશે? સિમ્પલ ને? ઓકે, -2/-2 આ 5 વડે ડિવાઈડ કરી દઈએ આપણે તો 5 રહેશે, બરાબર. 5 આ 2 5 વડે ડિવાઈડ કરી દઈએ, બરાબર. તો એને એ રીત એ જે હું કહું છું એ જ થશે, અને ઇન્ટુ આ 10 છે તમારા, એટલે એના રિલેટેડ શું આવશે? તમારો આન્સર જે છે એ -2 kg/s જ આવશે, બરાબર. ચલો, નેક્સ્ટ ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો ન્યૂટનની ગતિના બીજા નિયમ ને આપણે ધ્યાનથી સમજીએ. તો મિત્રો, ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે? પહેલાં અત્યાર સુધીના લેક્ચરની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે હું માનું છું. લાસ્ટમાં કદાચ કોઈ પ્રોબ્લેમ ના થઈ હોય, આઈ થિંક સો. આની અંદર જુઓ, આને હું કટ ડિવાઈડ કરું છું 10, એટલે અહીંયા રહેશે 5, બરાબર. અને આને પણ હું ડિવાઈડ કરું છું, એટલે આની અંદર જે મને શું બતાવવાનું હતું? વી કોસ 45 એમ વી કોસ 45 ઇન્ટુ એમ વી કોસ 45 એવું આવવું જોઈએ, બરાબર. અહીંયા મલ્ટીપ્લાયની અંદર શું આવવું જોઈએ? એમ. અને અહીંયા પણ શું આવવું જોઈએ? એમ. તો તમારા દરેક વખતે આની અંદર આન્સરમાં શું કરો? ઇન્ટુ 0.2 કરો, ઇન્ટુ 0.2 કરો, તો તમારો ફાઇનલ આન્સર આવી જશે ને, -2 kg/s. ડન ને? સિમ્પલ, એમ મલ્ટીપ્લાય કરવાનું રહી ગયું. તો ચલો, ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે, પદાર્થના વેગમાનના ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. ઓકે, જુઓ, પદાર્થના વેગમાનના ફેરફારનો દર, પદાર્થનું વેગમાનનું ફેરફાર ક્યારે થાય સર? તો કે જો વેગમાનને હું ડેલ્ટા p કહું, અને વેગમાનમાં ફેરફાર કોની સાથે થાય? તો કે ડેલ્ટા t સાથે, એવું જ કહેવાય ને. ઓકે, તો પદાર્થનું વેગમાન છે અને એનો ફેરફાર કોની સાથે થાય? સમય સાથે. એ ફેરફારનો દર જે છે એ લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં હોય છે, એટલે આ દળ જે છે એ કોના સમપ્રમાણમાં હોય છે? તો પ્રપોઝનલ ટુ લાગુ પાડેલું બળ. તો આવું થઈ ગયું ડેલ્ટા p ના છેદમાં ડેલ્ટા t ઇઝ પ્રપોઝનલ ટુ f. સિમ્પલ. અને
લગાડેલા બળની દિશામાં હોય છે અને આની જે ડાયરેક્શન છે એ જે બળ લાગે છે એની દિશામાં હોય છે. હમણાં જ મેં તમને કીધું કે એક દડો છે, એ દડો બીજા દડા ઉપર લાગી રહ્યો છે અને આ જે ફેરફારનો દર છે સમય સાથે એક દડામાંથી વેગમાન બીજા દડામાં ટ્રાન્સફર થઈ રહ્યું છે, બરાબર. એ વેગમાન આપણે સમજાતા, પણ જો કોઈ બળ કોઈ પદાર્થ પર લાગે છે એટલે એ વેગમાં ટ્રાન્સફર થાય એટલે પહેલાં તો બળ લાગશે પછી જ વેગમાં ટ્રાન્સફર થવાનું. તો એ જે વેગમાનના ફેરફારનો દર તમને મળે છે, બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ વેગમાં ટ્રાન્સફર થાય, તો એ જે દળ છે એ કોના સમપ્રમાણમાં હોય છે, બળના. બળ આપણે લાગુ પાડીએ છીએ એના સમપ્રમાણમાં હોય છે. સિમ્પલ. તો જેને આવી રીતના તમે દર્શાવી શકો કે ક્યાં છે P ઇઝ ઇક્વલ ટુ એમ વી, ઓકે, P ઇઝ ઇક્વલ ટુ એમ વી તમે કહી શકો છો. અને વેગમાનને કઈ રીતના વ્યાખ્યાયિત કરી હતી આપણે કે પદાર્થના વેગમાનના ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લગાડેલા બળની દિશામાં હોય છે. ઓકે, એમ દળના પદાર્થ પર એફ જેટલું બળ લાગે અને ડેલ્ટા ટી સમય માટે તમે એ બળ લગાડો છો તો આ લગાડવામાં આવે તો પદાર્થનો જે વેગ છે એ વીથી બદલાઈને ડેલ્ટા વી થઈ જાય અને જે પદાર્થનું મોમેન્ટમ છે એ પીથી બદલાઈને ડેલ્ટા પીમાં કન્વર્ટ થઈ જાય, બરાબર. એક પદાર્થ વી વેગથી ગતિ કરે છે, એક પદાર્થ શું કરી રહ્યો છે, વી વેગથી ગતિ કરી રહ્યો છે અને આ પદાર્થ ઉપર હું બળ લગાડીશ એફ જેટલું, તો આ પદાર્થનો વેગ જે છે એમાં ફેરફાર થશે એટલે વેગ કેટલો થઈ જશે, અહીંયા વી ડેશ થઈ જશે એટલે ઓવરઓલ વેગ મને કેટલો મળે, ડેલ્ટા વી. અને આ જે ડેલ્ટા વીના લીધે ફેરફાર થાય તો આપણને ખબર છે કે સર પી બરાબર એમ વી થાય, તો આ પદાર્થના વેગમાં ફેરફાર થઈ ગયો તો હવે વેગમાન પણ બદલાઈ જશે અને એ શું થઈ જશે, પી બરાબર એમ ઇન્ટુ ડેલ્ટા વી. સિમ્પલ. તો વેગમાન પણ શું થઈ જાય, એમ ઇન્ટુ ડેલ્ટા વી. તમે વેક્ટર સાઇન દરેક જગ્યાએ કરજો એટલે તમને સારી એવી માહિતી મળે, વેક્ટર વગર નહીં ચાલે, બરાબર. આમ તમે કહી શકો કે જે બળ જે છે એ શું છે, તો વેગમાનમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય છે. સિમ્પલ. પછી જુઓ, ઓકે, વેગમાનમાં થતા ફેરફારના શું હોય છે, બળ સમપ્રમાણમાં હોય છે. જો હું આને આ રીતના દરેક જગ્યાએ સોરી. સિમ્પલ. હવે આની અંદર આપણે ફરી કંઈક લખીએ કે બળ જે હોય છે વેગમાનમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય છે. એની એ સ્લાઇડની અંદર હવે એની આગળની વસ્તુ આપણે વિચારીએ. જુઓ, એફ ઇઝ પ્રપોઝનલ ટુ ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. આ સમપ્રમાણતા અચળાંક આપણે કાઢીએ તો શું થાય, એફ બરાબર કે, આની જગ્યાએ હું કોઈક અચળાંક કે મૂકી શકું, ડેલ્ટા પીના છેદમાં શું મળે મને, ડેલ્ટા ટી મળે. તમારી ચોપડી પ્રમાણે તમે જોજો આ રીતના છે, બરાબર. અને આ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી એ શું આપે છે, તો કે સમય સાથે વેગમાનમાં થતો ફેરફાર એ આપણને શું આપે, બળ આપે. અને બળ જે છે આના સમપ્રમાણમાં હોય છે, જ્યાં કે શું છે, તો કે એ અચળાંક છે, બરાબર. તમે આ સમીકરણને કોઈ નંબર આપી દો, પહેલા નંબરનું સમીકરણ ધારો કે આપી દો છો અને આ સમીકરણનું જો હું લક્ષ લઈ લઉં, લક્ષ એટલે શું કહેવાય, એને વિકલન કહેવાય બીજી ભાષાની અંદર. જો હું આ સમીકરણનું લક્ષ લઈ લઉં, એફ બરાબર શું આવે, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો, એવું આનું લક્ષ કાઢવા જાઉં, બરાબર, તો શું મળે મને, આ સમીકરણ આખું જ મને લખવું પડે, કે ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. હવે તમને ખબર છે કે સર કે તો અચળ છે, કેને બહાર કાઢો તો શું રહે, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો, આ શું મળે મને, ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. તો આના બરાબર તો તમે કહી શકો કે ડીપી ના છેદમાં ડીટી, અને હવે કે છે હું અહીંયા લખી શકું ને, કે ડીપી બાય ડીટી કોના બરાબર મળે મને, બળ એફ બરાબર મળે, આ અચળ છે, બરાબર. તો આ બળ એફ બરાબર મને લખવું હોય તો હું આવું લખી શકું કે કે ડીપી બાય ડીટી. સિમ્પલ. અને મને હવે કહો કે આ જે છે કે ડીપી બાય ડીટીની અંદર આ તમારું ડીપી શું છે, ડીપી બરાબર શું છે, તો આને હું સમીકરણ બે આપી દઉં. સમીકરણ બેની અંદર હું એફ બરાબર લખવા જાઉં પાછો ફરીથી, તો આવી રીતના લખી શકું કે ભાઈ એફ બરાબર, આ વખતે હું અત્યારે નથી લખતો, ડીપીના છેદમાં ડીટી લખી દો, ચાલો ડીપીના છેદમાં ડીટી અત્યારે લખી દઈએ, ચાલો ડીપીના છેદમાં ડીટી. એની અંદર તમે પી બરાબર એમ વી સમીકરણ મૂકી આની અંદર એડ કરીએ તો આપણને શું મળે, કે ડી, અને આ શું છે, પી બરાબર તો હું લખીશ એમ વી ના છેદમાં શું મળ્યું મને, ડીટી.
આની અંદર કે તો અચળ જ છે અને ડી બાય ડી ટી ઓફ આની અંદર એમ પણ અચળ છે તો હું અહીંયા એમ પાછો અહીંયા મૂકી દઉં અને આ મને શું મળે ડી વીના છેદમાં ડી ટી ઓકે હજી ફરીથી કે અચળ એમ અચળ ડી વીના છેદમાં ડી ટી બરાબર તો શું લખાય પ્રવેગ લખાય શું લખાય પ્રવેગ તો અહીંયા હું પાછો શું મૂકી દઉં એ અને આ શેના બરાબર છે તો કે એફ બરાબર આવું સમીકરણ તમને મળે સમીકરણ નંબર આને આપ્યો હતો તો કે આ સર સમીકરણ નંબર 3 છે તમે એવું કહી શકો કે સમીકરણ 3 ની અંદર કે શું છે તો કે અચળાંક છે લખીએ ના લખીએ એની સાથે કોઈ ફરક પડે નહીં પડે અચળાંક લખવો પડે જો સમપ્રમાણતા અચળાંક દૂર કરવો પડે તો તમને અચળાંક એ લખવો જ પડે સિમ્પલ છે જુઓ કે બરાબર અચળાંક છે તો હું એવું કહી દઉં કે બરાબર 1 લેતા તો તમને શું મળે એફ બરાબર એમ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન જેને આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહે છે બરાબર અને આ સમીકરણ નંબર 4 મિત્રો સમીકરણ નંબર 4 પરથી એનો એકમ શું થશે આ બળનો એકમ કિલોગ્રામ છે આનો એકમ શું થાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા એને શું કહેવાય 1 ન્યૂટન કહેવાય જો તમે એ આ દળ બરાબર 1 કિલોગ્રામ લો છો 1 કિલોગ્રામ લઈ લો અને આ જે પ્રવેગ બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ લો તો એના બરાબર તમે લખી શકો કે 1 ન્યૂટન થાય આ હતો ન્યૂટનની ગતિનો બીજો નિયમ હવે આપણે કંઈક આગળ વિચારીએ ઓકે તો ન્યૂટનની ગતિના બીજા નિયમ ઉપરથી કંઈક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે જો બળ બરાબર આપણે 0 કરી દઈએ તો તમે એવું કહી શકો કે પ્રવેગ બરાબર પણ 0 થાય કોના ઉપરથી તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ પરથી બરાબર જો બળ 0 હોય પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ 0 થઈ જાય તો એના ઉપર લાગતો પ્રવેગ પણ કેવો થઈ જાય 0 થઈ જાય પદાર્થના વેગમાં કોઈ ફેરફાર જ થાય નહીં જો હું બળ જ ના લગાડું તો કંઈ થવાનું નથી આ પહેલો પોઈન્ટ તમને એક્ઝામમાં લખવાનો બીજો જે બીજો નિયમ છે એ સદિશ નિયમ છે જેને એક્સ વાય ઝેડ ઘટકોના સ્વરૂપમાં દર્શાવી શકાય કેવી રીતના તો લખો પહેલું જે છે હું લખું એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળે મને ડી પી એક્સ ના છેદમાં ડી ટી ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય એમ એ એક્સ ખાલી એક્સ ઘટકો માટે આપણે લખીએ તો એફ વાય બરાબર શું લખાય મારાથી ડી પી વાય ના છેદમાં ડી ટી પી તો લખવાનું છે અને નીચે ખાલી વાય કરી દેવાનું બરાબર શું થાય એમ એ વાય મને અહીંયા કોમેન્ટની અંદર ડીપી ઝેડ માટે કહીને બતાવો તો આની અંદર આવું જ આવશે બરાબર તમે કરી શકો તો અને ડીપી ઝેડ બરાબર ડીપી ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડીપી ઝેડના છે એફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડીપી ઝેડના છેદમાં ડી ટી ઇઝ ઇક્વલ ટુ એમ એ ઝેડ મળી જશે આરામથી ચલો નેક્સ્ટ નેક્સ્ટ શું છે આમ બળની દિશા વેગના ઘટકની દિશામાં જ બદલાય છે બળની જે દિશા છે એ વેગના ઘટકમાં જ બદલાય છે કેમ કે આ જે છે ધારો કે હું માની લઉં કે પ્રવેગ એ બરાબર શું છે પ્રવેગ એ છે એને તમે 3 અલગ અલગ ઘટકો સ્વરૂપે લો છો એ એક્સ એ વાય એ ઝેડ એ પ્રવેગ જે છે એ શેનાથી ઉદ્ભવ્યો વેગમાં થયેલા ફેરફારને લીધે ઉદ્ભવ્યો તો દરેક એક્સ વાય ઝેડ ઉપર જે વેગ છે વેગમાં જે ફેરફાર થયો બરાબર એટલે એવું કહી શકાય કે જે વેગમાં ફેરફાર થયો અલ્ટરનેટલી પ્રવેગ બન્યો અને પ્રવેગ બન્યા પહેલાં એના ઉપર બળ લાગ્યું તો એ પ્રવેગ બન્યો એટલા માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ બળની જે દિશા છે એ વેગના ઘટકની દિશામાં જ બદલાય છે બીજો એક પોઈન્ટ છે બળ એફ બરાબર ડીપીના છેદમાં ડી ટી ઇઝ ઇક્વલ ટુ એમ એમાં બળ એ કણ પરનું ચોખ્ખું બળ છે અને પ્રવેગ એ કણ પર ઉદ્ભવતો ચોખ્ખો પ્રવેગ છે બરાબર ચોખ્ખો પ્રવેગ છે અને બીજો નિયમ શું કહે છે એ તાત્કાલિક સમયે જ બળ અને પ્રવેગ વચ્ચેનો શું આપે છે સંબંધ આપે છે બળ અને પ્રવેગ વચ્ચેનો શું આપે છે તાત્કાલિક સંબંધ આપે છે બરાબર ધારો કે આ પેન છે અને આ બીજી પેન છે તો આ પેન પર આ પેન બળ લગાવે છે અને આ પેન રોટેશન કરે છે આ પેન પર આ પેન બળ લગાવે અને આ પેન શું કરે છે રોટેશન કરે છે આમ તેમ તો આ પેનના વેગમાં ફેરફાર થયો આ બળના લીધે એ તાત્કાલિન છે જે તે ક્ષણ પૂરતો છે એના પછી એની અંદર ફેરફાર થશે નહીં થઈએ નહીં પણ આ બળ અને આ જે એની અંદર ઉદ્ભવેલો પ્રવેગ આ બંને વચ્ચેનો જે સંબંધ છે ને એ તાત્કાલિન સંબંધ છે પાસ્ટમાં આ પેન સાથે શું થતું હતું એની સાથે કોઈ લેવા દેવા નથી તાત્કાલિક આ બળ લાગે છે અને આમાં પ્રવેગ ઉદ્ભવે છે એ સંબંધ કેવો છે તાત્કાલિક છે નેક્સ્ટ ઓકે ઇમ્પલ્સ એટલે શું ખૂબ જ ઓછા ઇમ્પલ્સની વાત કરીએ આ થોડો મસ્ત ટોપિક છે અને જેઈ નીટ લેવલ પર આના મસ્ત ફોર્મ્યુલાઝ આની અંદરથી હું તમને બતાવું કે આવી રીતના એ ટોપિક પૂછાય છે એક્ઝામની અંદર ઇમ્પલ્સ કોને કહેવાય ઇમ્પલ્સ એટલે કે આઘાત એનો મતલબ થાય તો મિત્રો વાત કરીએ
ખૂબ જ ઓછા સમય દરમિયાન અનુભવાતી બળની અસરને શું કહેવાય, આઘાત કહેવાય. ધારો કે મારો ફ્રેન્ડ એક લોબી છે કોલેજની, એની અંદર ઊભો છે, સ્કૂલની લોબીની અંદર તમારા મિત્રો ઊભા હોય છે, તમે દૂરથી આવીને એને ધક્કો મારીને જતા રહો છો, એના ખભા ઉપર ધક્કો મારીને જતા રહો છો, તો થોડા એકદમ માઇનોર સમય માટે એ તમારો જે ફ્રેન્ડ છે એ બળ અનુભવશે, આમ ઝાટકો એને લાગશે. પછી એ કંઈ પણ બોલી શકે છે, આપણે એને ના કહી શકીએ, બરાબર? તો એ ઝાટકો એને લાગશે એટલે એ માણસ થોડો આમ વિકરાળ સ્વરૂપમાં આવશે, પણ એ જે ઝાટકો લાગ્યો, એ જે બળ લાગ્યું, એ બળ ટૂંક સમય માટે જ હોય છે અને બહુ ભયંકર બળ હોઈ શકે છે. જેટલું બળ લાગશે એના ઉપરથી હું કહી શકું ને કે કેટલું હશે, બરાબર? તો એ જે છે એ ખૂબ જ ઓછા સમય માટે હોય છે, એને તમે શું કહી શકો છો કે આઘાત લાગ્યો. શું લાગ્યું છે? આઘાત. ખૂબ જ ઓછા સમય દરમિયાન અનુભવાતી બળની અસરને આઘાત કહે છે. બીજી વસ્તુ શું? તો કે જો જે મારો ફ્રેન્ડ હતો એ બેઠો હતો મસ્ત શાંતિથી, મતલબ લોબીની અંદર ઊભો હશે એકદમ સ્થિર એવી રીતના ચકલા જેવા આકારનો, અને એને પાછળથી ધક્કો મારું છું એટલે એ માણસ આમ ગોળ 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 ફરવા લાગે છે, એટલે એનું વેગમાન પહેલાં શું હશે? પી હશે. પછી બળ લાગ્યા બાદ એના વેગમાનમાં ફેરફાર કેટલો થઈ જાય છે? તો કે ભાઈ પી ડેશ જેટલો, એટલે ટોટલ જે વેગમાનનો ફેરફાર કેટલો મળે મને? ડેલ્ટા પી બરાબર પી ડેશ માઇનસ પી, આટલો વેગમાનનો ફેરફાર મને મળે જો આઘાત લાગે તો, ઇમ્પલ્ઝન થાય, ઇમ્પલ્સ થાય તો, ઇમ્પલ્સ એ વર્ડ છે એવો, તો બરાબર આટલો એનો વેગમાનનો મને ફેરફાર મળશે જો આઘાત લાગે તો. આઘાતનું સમીકરણ સૂત્ર છે કે બળ ગુણ્યા શું મળે આના બરાબર? બળ, બળને આપણે ગુજરાતીમાં શું કહીએ, ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ફોર્સ. વેઇટ અ સેકન્ડ, બળને આપણે શું કહીએ છીએ? એફ ઇન્ટુ સમયગાળો ડેલ્ટા ટી. હમણાં જ ડાયુ થયા વગર મને કહી દો બળ બરાબર શું લખાય? તો કે વેગમાનમાં થતો ફેરફાર. ડેલ્ટા પીના છેદમાં શું મળે મને? ડેલ્ટા ટી ઇન્ટુ આ શું છે? ડેલ્ટા ટી. અને આઘાતને કોના વડે દર્શાવાય? તો કે જે વડે. કોના વડે દર્શાવાય? જે વડે, બરાબર? આઘાત શું છે? જે છે. ઇમ્પલ્સને તમે જે વડે દર્શાવો, આવું તમારી ચોપડીમાં નહીં આપેલું. તો જે બરાબર શું થઈ જશે? ડેલ્ટા પી. ડેલ્ટા પીને કટ કર, તારો ફાઇનલ આન્સર આવશે ડેલ્ટા પી, બરાબર? તો આ તમને મળે છે આઘાત. શું મળે છે? નીટની અંદર એવા એમસીક્યુ આવશે કે વેગમાનમાં થતા ફેરફારને ગણો તો તમે અલ્ટરનેટલી શું ગણો છો? આઘાત ગણો છો. તમને એવો એમસીક્યુ પૂછે નીટની અંદર કે જે આઘાત છે એ શું છે, કોઈ પણ પદાર્થ પર આઘાત લાગેલો છે એ કેટલો છે, તો એ આઘાત તમે શોધો છો ને, તો આઘાત ના મળે તમને ત્યારે આઘાતનું કોઈ સમીકરણ યાદ ના આવે તો તમે વેગમાનવાળા ઇક્વેશન યુઝ કરીને પણ આઘાત શોધી શકો, કેમ કે આઘાત શું છે? વેગમાનમાં થતો ફેરફાર છે, જે આપણે આ મેથડ પરથી આ રીતના સાબિત કર્યું છે. ઠીક છે, હવે હું થોડો આગળ જઉં. આઘાત ક્લિયર થઈ ગયો ને બધાને? ચલો, જેઈ નીટની અંદર આવા એમસીક્યુઝ, આવા ક્વેશ્ચન આ ટાઈપના પૂછાય છે કે 100 ગ્રામ દળના પદાર્થ પર બળ લાગતા તેના વેગમાં પ્રતિ સેકન્ડે 20 સેન્ટીમીટર પર સેકન્ડનો ફેરફાર થાય છે તો આ બળનું મૂલ્ય કેટલું હશે? સિમ્પલ, પહેલાં તો 100 ગ્રામ દળનો પદાર્થ છે તો પદાર્થનું દળ મને અહીંયા લખવું પડશે 100 ગ્રામ, બરાબર? કેટલા કિલોગ્રામ થાય? 0.1 કિલોગ્રામ થશે, બરાબર? 100 ગ્રામ બરાબર કેટલા થશે? 0.1 કિલોગ્રામ થશે. અને બીજું કે ઓકે, અને તેના વેગમાં પ્રતિ સેકન્ડે 20 સેન્ટીમીટર પર સેકન્ડનો ફેરફાર થાય છે. 20 એટલે જે ફેરફાર, આ સેન્ટીમીટર લખ્યું છે એટલે અહીંયા કંઈક અંતર લખેલું હશે સેન્ટીમીટર પર સેકન્ડ. આ એકમ કોનો છે? તો કે વેગનો છે. આ એકમ કોનો છે? તો વેગનો છે. એટલે હું અહીંયા લખી શકું છું dx upon dt ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 20 dv/dt છે. આ તો વેગમાં થતો ફેરફાર એટલે શું? dv/dt બરાબર કેટલા? 20 સેન્ટીમીટર પર સેકન્ડ. અને એને 20 સેન્ટીમીટર પર સેકન્ડમાંથી મને મીટર પર સેકન્ડની અંદર ફેરવવું હોય તો શું કરવાનું? સેન્ટીમીટરને ગુણ્યા 10 ની માઇનસ કેટલા વડે ગુણવા પડે? સેન્ટીમીટરને 20 × 10 ની માઇનસ 2 મીટર પર સેકન્ડ આવું કહી શકીએ. અને બીજી રીતના આવું લખવું હોય તો મને શું મળશે? 0.2 મીટર પર સેકન્ડ. આ મને બે વસ્તુ મળ્યું. તો બળનું મૂલ્ય કેટલું થાય? બળ એફ બરાબર ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી શું મળે મને? એમ એ મળે. એમ અને એ બરાબર તો શું છે? આપણી પાસે dv/dt લખી શકીએ ને,
डीवी बाय डीटी एंड व्हाट इज एम, एम इज व्हाट 0.1 केजी इनटू डीवी बाय डीटी हमणा मैं कीधु कि केटलू छे 0.2 छे 0.2 आंसर तमने शू मळशे बळनो 0.1 इंटू 0.2 आपणने शू आपे 0.02 एम दळना पदार्थनी गति वाई इज इक्वल टू यूटी प्लस 1/2 जीटी स्क्वेर तरीके दर्शावाय छे तो आ पदार्थ पर लागतू बळ शोधो पहला तो तमने बधाने विकलन करता आवडवू जोईए ए विकलन हूँ तमने समझावी दो आनी अंदर जो आने कई रीतना सॉल्व करिए जो विकलन मने करवू होय तो एनो एक सीम्पल रूल छे के एक्स इज इक्वल टू कोई इक्वेशन छे बराबर एक्स टी प्लस 1/2 वाई टी स्क्वेर अने विकलनना जे नियमो छे ए शू करो के विकलन जेनी साथे करो छो ए खास ध्यान में राखो विकलन हूँ अँ टी साथ करूँ छूँ अने विकलन मैंने समय नी साथे करूँ छे तो हूँ डी एक्स अपॉन डी टी करूँ बराबर तो आ एक्स जे छे एनु समीकरण अँ एक्स की जगह मूकी दू डी अने एक्सनु समीकरण शू छे डी डी बाय डी टी तो हूँ फरी एमने एम लखी दऊँ छूँ आ एक्स बराबर शू छे तो कि एक्स टी प्लस 1/2 वाई टी स्क्वेर ओके डी बाय डी टी हवे आनी अंदर तमे एप्लाय करो हवे जारे हूँ आनी अंदर एप्लाय करूँ तो जे आनी साथे टी नो सहगुणक हशे एनी ज कोई वस्तु आनी अंदर आपणे करीशुं जो टी नो सहगुणक नहीं होय तो ए अचल थई जशे ने अचल बराबर शू थई जशे जीरो तो चलो आनी अंदर मने को डी बाय डी टी आनी साथे एप्लाय करूँ तो आनी साथे कोई टी नो सहगुणक नथी एटले आ पहेलो भाग आपणो शू थई गयो जीरो तो जीरो वत्ता आ जे छे ए तमे जो आनी अंदर टी छे तो थशे विकलन हवे टी छे तो टी नी पासे बे घातो छे टी નો શું છે સ્ક્વેર છે સપોઝ કે t ની n ઘાતો હોય તો તમારી બધી n ઘાતો આગળ આવે અને જેટલી n ઘાતો હોય એમાંથી એક ઊંચી થાય જો t ની 2 ઘાતો છે તો આની અંદર 2 ઘાતો આગળ આવશે બધી જ ઘાતો આગળ આવી ગઈ અને t ની જે 2 ઘાતો છે એમાંથી એક ઘાત ઊંચી થાય તો તમને શું મળે 2t મળે શું મળે 2t આવી રીતના સમજી શકો બરાબર અહીંયા જો 0 છે આ કેમ કે આમાં કોઈ t નો સહગુણક જ નથી એટલે અહીંયા t જ નથી તો તમે નહીં કરવાનું પણ અહીંયા ટી છે બરાબર જો ટી હોય તો શું થાય અને જો એક જ ટી હોય હમણાં જોયું મેં કે ટી છે આ એક ટી હોય તો એની બધી ઘાતો આગળ આવતી રહે એટલે બધી ઘાતો એટલે કેટલી તો અને એક ઘાત ઓછી થઈ જાય તો બધી ઘાતો એટલે કેટલી એની પાસે બિચારા પાસે એક જ ઘાત છે એ પણ આગળ આવી ગઈ અને આ ટીમાંથી એક ઘાતમાંથી પણ એક ઓછી થઈ જાય તો આન્સર શું આવે ઝીરો સિમ્પલ તો આ ટી છે એની બધી ઘાતો આગળ આવતી રહે આની બધી ઘાતો આગળ આવતી રહે એટલે તમને શું મળે અહીંયા જુઓ બધી ઘાતો આગળ આવતી રહે આ ટીની તો શું મળશે તમને આ તો એક્સ તો હું લખું જ છું ટીની બધી ઘાતો એટલે 1 અને આ ટી રેસ ટુ માઇનસ 1 એટલે આ જે છે આના બરાબર 0 થઈ ગયું પણ તમને મળ્યો તો ખરો ને ખાલી એક્સ તો મળ્યો બરાબર આના બરાબર 0 થઈ ગયું વત્તા તમને શું મળે અહીંયા 1/2 અને આ ટીની બધી ઘાતો આગળ લાવું તો કેટલી ઘાત છે તો 2 ઘાતો છે તો 1/2ની જગ્યાએ અહીંયા હું 2 પાછો મૂકી દઉં 1ની જગ્યાએ શું મૂકી દઉં 2 અને આ વાય તો છે જ અને ટીની એક ઘાત ઓછી કરું તો કેટલી રહે 1 ઘાત રહે એવી રીતના તમે એને વિકલનને સમજી શકો તો આનો આન્સર શું આવે એક્સ પ્લસ આ 2 કટ થઈ જાય વાય ટી રહે બરાબર આવી રીતના એનો આન્સર આવે એ છોડો હવે ચલો આની અંદર જાઓ અહીંયા ઇક્વેશન છે આપણી પાસે વાય ઇઝ ઇક્વલ ટુ y इज इक्वल टू शू छे यू टी प्लस 1/2 जी टी स्क्वेर आ y ने आपणे मने वेग शोधवो होय तो वेग v बराबर शू मळे डी वाय ना छेदमां डी टी તમને બળ શોધવાનું છે ને તો બળ ક્યારે મળશે પહેલાં વેગ મળશે વેગમાંથી પ્રવેગ મળશે ને પ્રવેગમાંથી તમે બળ કરી શકો ને મળી જશે જુઓ તો આનું હું કરું તો શું મળશે મને ડી બાય ડી ટી અને આ વાય બરાબર શું લખવાનું છે ભાઈ મને યુ પ્લસ 1/2 જી ટી સ્ક્વેર આને અંદર એપ્લાય કરો પછી આનું આ પાછું અહીંયા નહીં લખવાનું એપ્લાય કરો એટલે આ તો શું છે ખાલી યુ છે આની સાથે કોઈ ટીનો સહગુણક નથી તો આ શું થઈ ગયું 0 વત્તા આ શું છે 1/2 છે આ જુઓ મને અહીંયા જી તો લખવો જ પડે આ ટીની 2 ઘાતો છે તો 2 આગળ આવે તો શું થાય આ 1/2 તો હતું અને 2 ઘાતો આગળ આવે તો ઉપર 2 થઈ જશે અને આ 1 ઘાત ઓછી કરું તો કેટલા રહે ખાલી ટી રહે તો આન્સર મને શું મળ્યો અહીંયા શું મળ્યો ખાલી જી ટી મળ્યું શું મળ્યું જી ટી કોના બરાબર તો વેગ વી બરાબર તો હવે લખો વેગ વી ઇઝ ઇક્વલ ટુ જી ટી ખબર પડી ગઈ વેગ વી ઇઝ ઇક્વલ ટુ જી ટી ઓકે હવે વેગ પરથી પ્રવેગ કઈ રીતના શોધાય તો પ્રવેગ એ બરાબર સર ડીવી બાય ડી ટી
તો ડી બાય ડીટી અને વેગ વી બરાબર શું છે? ડીવી બાય ડીટી, વેગ વી બરાબર લખ્યું સર જીટી છે, તો એના બરાબર શું થાય? ટી જે છે એની એક ઘાત આગળ આવતી રહેશે ને એક ઓછી થશે એટલે ટી ગાયબ થઈ જશે અંદરથી. તમને શું મળે? પ્રવેગ એ બરાબર શું મળે? મને એ બરાબર શું મળે? તો કે સર જી મળે. શું મળે? જી મળે. તમે એવું લખી શકો હવે કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ બરાબર, અને એ બરાબર જી હોય તો તમે એ પણ લખી શકો કે એફ બરાબર એમ જી. બંને એકબીજાના ઇક્વલ ટુમાં છે. હવે કંઈ નથી. તો મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ અમેઝિંગ લેક્ચર. આજના આ લેક્ચરની અંદર અમારાથી પોસિબલ હતું એટલું સારામાં સારું કન્ટેન્ટ તમને આપ્યું ચેપ્ટરની અંદર. હજી ન્યૂટનની ગતિનો પહેલો અને બીજો જ નિયમ ચાલ્યો છે, તેમ છતાં તમને એટલા બધા એક્ઝામ્પલ્સ, એટલા બધા એમસીક્યુઝ, ડેરિવેશન્સને બધું જ સમજાવવાની કોશિશ કરી છે બરાબર. આવનારા લેક્ચર્સની અંદર પણ અમે કોશિશ કરીશું કે અમે તમને મેક્સિમમ સારામાં સારું કન્ટેન્ટ આપી શકીએ. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. સબસ્ક્રાઇબ કરી દેજો અત્યાર સુધી ના કર્યું તો, આ લેક્ચર કેવું લાગ્યું એવું કોમેન્ટમાં કરજો બરાબર. મને નહીં ખબર, મેં ફર્સ્ટ ટાઈમ લેક્ચર આપ્યું છે આવી રીતના, જે આવી રીતના શૂટ કરીને ડિજિટલી. એકચ્યુઅલી મારા કોઈ લેક્ચર જ ના હોય યુટ્યુબ પર, ઓફલાઈન બહુ સારું ભણાવું છું એટલા માટે ટાઈમ નહોતો મળતો, પણ ઓનલાઈન પણ હવે અમે તમને કન્ટેન્ટ આપીશું. અત્યારે એક કમેન્ટની જરૂર છે, જો અત્યારે કમેન્ટ એક બેસ્ટ મળી ગઈ ને તો બસ લાઈન લાગી જશે જેઈ નીટના ક્વેશ્ચન્સની. અહીંયા છાપા મારી દઈશું કે આટલા ક્વેશ્ચન કરો, એ કરો, તે કરો બરાબર. એક સારી કમેન્ટ તમારી અવશ્ય માંગીશ. થેન્ક યુ સો મચ.